નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું આપણી શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ બંધ નથી ત્યારે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જુલાઈ માસની અંદર એકમ કસોટીનું આયોજન કરેલ છે ધોરણ સાત વિશે ઇંગ્લિશનો તો મિત્રો આ જે તમારી અંગ્રેજીની એકમ કસોટી પચાસ ગુણની રહેશે અને તેનું પેપર મિત્રો આવી ગયું છે તો કેવું પૂછાય છે પેપર તેની સંપૂર્ણ સમજૂતી આ વિડીયોની અંદર મેળવવાના છીએ મિત્રો વિડીયો શરૂઆત કરતાં પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા છો તો આપણી નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દેખાઈ રહ્યું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આપણી ચેનલમાં જે કંઈ ધોરણ સાતનો વિડીયો મૂકવામાં આવે છે જે તમને મિત્રો સૌ પ્રથમ મળી રહે વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો पढ़ाई में आपको आता है कोई डाउट्स तो पाँच सेकंड में डाउट नेट के साथ करो नहीं आउट बस अपने सवाल के फोटो खींचो क्रॉप करो और तुरंत वीडियो से सॉल्यूशन पाओ फिर चाहे आपका सवाल फिजिक्स केमिस्ट्री मैथ्स बायोलॉजी सीबीएसई सी, यूपी बिहार मध्य प्रदेश अथवा अन्य स्टेट का बोर्ड का हो यहाँ तक कि कक्षा छः से बारहवीं आई आई और नीट का सवाल हो सभी सवाल के वीडियो सॉल्यूशन पाँच सेकंड में आपको मिलेंगे डाउट नेट ऐप्स पर इसके साथ ही डाउट नेट ऐप्स पर इंडिया के नंबर वन डेली ऑनलाइन वीडियो क्लासेस वो भी इंग्लिश और हिंदी मीडियम में जहाँ पूरा कोर्स पढ़ाया

ક્વેક્શન નંબર એક આપેલું છે નીચે આપેલા ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે મિત્રો આ જે પેપર છે તમારે મારે ધોરણ છ નીંગ્લ અંદર તમે ઇંગ્લિશ ભણીને આવેલા છો તેની અંદરથી પૂછાયેલું છે તો મિત્રો આ પેપર તમને આવડતું જ હશે તે છતાં આપણે અહીંયા સમજૂતી મેળવવાના છીએ પહેલું છે અહીંયા મિત્રો તમારે ફકરો છે તે વાંચવાનો છે અને તેની નીચે પ્રશ્નોના જવાબ પ્રશ્નો આપેલા છે તેના યોગ્ય ઉત્તર ફકરામાંથી જોઈને લખવાના છે પહેલું છે વાય વોઝ ધેર લોટ ઓફ નોઇસ બીજું છે વેન ડીડ વેનડીનીલ વોકઅપ ત્રીજો પ્રશ્ન છે વાય વાય ડિડ સુનિલ ગેટઅપ ક્વિકલી ચોથું છે સુનિલ ટુક બોથ ઇન ધ મોર્નિંગ અહીંયા મિત્રો ફાઇનલી જે બોથ આપેલું છે તેનો તમારે સિમિલર વર્ડ્સ છે તે પેરેગ્રાફમાં શોધીને લખવાનું રહેશે પાંચમું છે ડીડ ઓન ટાઈમ તો યોગ્ય રીતે ફકરામાંથી પ્રશ્નોના જવાબ મિત્રો શોધીને લખવાના રહેશે ક્વેશ્ચન નંબર ટુ છે નીચે આપેલા વાક્યમાંથી ખોટા શબ્દ છે તે છેકી નાખવાના છે અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે માય મધર્સ ગીવ ગીવ મી સ્વીટ યસ્ટરડે તો અહીંયા મિત્રો જે આ ગીવ છે જે ચેકેલું છે તો યોગ્ય રીતે ઉત્તર લખવાના રહેશે તમારે બીજું છે યસ્ટરડે ધ ડે ઇઝ ઓકે વોઝ ગુડ તો ઇઝ આવતું હોય તો મિત્રો વજ રાખવાનું છે અને વજ આવતું હોય તો મિત્રો તમારે અહીંયા ઈજ છે જો વજ આવતું હોય તો એ જ ચેકી દેવાનું છે અને જો ઈજ આવતું હોય તો વજ ચેકવાનું રહેશે બીજું છે સોરી આઈ ડોન્ટ હેઝ કે હેવ પેન્સિલ કલર ત્રીજું છે વોટ કે વુ ઇઝ યોર નેમ આપણે ઘણીવાર પ્રશ્ન પૂછીએ છીએ કે વોટ ઇઝ યોર નેમ તો અહીંયા મિત્રો હું છે એ ચેકવું પડતું હોય છે ચોથું છે આઈ કેન રાઇટ રાઇટિંગ ઓન ધ બોર્ડ પાંચમું છે આઈ એમ વ્હીલ કુક દલાબાટી ટુમોરો તો યોગ્ય મિત્રો તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે ક્વેશન નંબર થ્રી છે નીતિ આપેલી ઘટનાના વિધાનોને યોગ્ય ક્રમમાં મિત્રો ગોઠવવાના છે અહીંયા મિત્રો તમને પાંચ વાક્યો આપેલા છે આ જે એક જે મિત્રો બ્રિજવાળો તમારે પાઠ આવે છે તેની અંદરથી તમારે અડાવાળા અહીંયા વાક્યો છે તો તેને તમારે ક્રમમાં ગોઠવાના છે ધારો કે તમારે પાંચમું વાક્ય પહેલા નંબરે આવે છે તો પહેલાં નંબર મૂકી અને મિત્રો વાક્ય લખવાનું છે ત્રીજું વાક્ય જો બીજા નંબરે આવતું તો એને બીજો નંબર આપીને યોગ્ય વાક્ય મૂકવાના છે અને ઘટનાની અનુસાર મિત્રો તમારે આ વાક્ય ગોઠવવાના રહેશે

સેક્શન નંબર ફાઈવ છે અવિભાગની અંદર આપેલા શબ્દોની વિરુદ્ધાર્થી શબ્દ બી વિભાગમાંથી શોધીને લખવાના છે અહીંયા મિત્રો તમને વિભાગમાં આપેલો છે ડે ગુડ યુઝફુલ હેવી અને ફસ્ટ જેની અંદર બી વિભાગમાં તમને આપેલા છે વિરુદ્ધાર્થી શબ્દ જેમાં લાસ્ટ લાઇટ નાઇટ બેડ સ્લો અને યુઝલેસ તો યોગ્ય રીતે મિત્રો તમને અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ બને એ રીતે તમારે જોડકું જોડવાનું રહેશે વેક્શન નંબર સિક્સ છે નીચે આપેલા વાક્યોને યોગ્ય વિભાગમાં લખવાના છે અહીંયા મિત્રો ટુડે એટલે કે વર્તમાન કાળને એટલે કે ભૂતકાળની અંદર અહીંયા જે જે વાક્યો આપેલા છે તો યોગ્ય રીતે મિત્રો તમારે વાક્ય છે તે વર્તમાન કાળને ભૂતકાળ રીતે બને તે રીતે મૂકવાના રહેશે વેક્શન નંબર સાત છે યોગ્ય વાક્ય મૂકી સંવાદ પૂર્ણ કરવાનો છે અહીંયા મિત્રો સંવાદ માટેના તમને આપેલા છે જવાબો પણ જેની અંદર છે કેન યુર હેલ્પ મી વેર આર યુ ટેલ મી ટેલ મી વેર મી વોટ હેપન્ડ વી વી વેર એટ ધ ફાર્મ ઓફ કોર્સ અહીંયા તમને મિત્રો આપેલું છે તેની અંદર ખાલી ગયા સંવાદ છે નિશા અને મમ્મી વચ્ચે જે સંવાદ થઈ રહ્યો છે તો અહીંયા નિશા બોલે છે મમ્મી ખાલી પ્લીઝ કમ હિયર તો અહીંયા યોગ્ય રીતે તમારે મિત્રો જે જવાબ બંધ બેસતો હોય સંવાદમાં તે રીતે લખવાનો રહેશે ને તમારે નિશા અને મમ્મી વચ્ચેનો સંવાદ પૂર્ણ કરવાનો છે ક્વેશ્ચન નંબર 8 છે નીચે આપેલું ટેબલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા મિત્રો ટેબલ છે સો સોમન પાર્ક ફંડ પોઈન્ટનું છે અહીંયા એક્ટિવિટી આપેલી છે અહીંયા મિત્રો જે કોર્ડિનેટર છે તેના નામ આપેલા છે તો અહીંયા એક્ટિવિટી છે પહેલું છે પેપર વર્ક છે તો પેપર વર્ક છે તે કોણ કરી રહ્યું છે તો સુશીલાબેન પટેલ કરી રહ્યા છે ક્લે વર્ક છે તો ટીના વ્યાસ છે પેઇન્ટિંગ છે તે મિત્રો નિમિષાબેન ટેલર છે તે કરી રહ્યા છે રંગોળીનું કામ છે તે રીતાબેન ખેર કરી રહ્યા છે વર્ક છે તે રજત પથ પાઠક છે તે કરી રહ્યા છે સ્ટોરી ટેલિંગ છે તે રોશન મેક્સવેન છે રોશ મેકવાન છે તે કરી રહ્યા છે અને સાતમું છે પ્લે ડ્રામા છે તો પ્લે ડ્રામા છે તે રાહુલ શર્મા કરી રહ્યો છે તો યોગ્ય રીતે મિત્રો અહીંયા તમને પ્રશ્નો આપેલા છે તેનો ટેબલમાંથી શોધીને લખવાના છે પહેલો પ્રશ્ન છે હુ ઇઝ ધ કોરિડોર ઓફ રંગોલી સ્ટોલ તો રંગોલી સ્ટોલનું કામ કોણ કરી રહ્યો છે બરાબર કોણ કોર્ડિનેટર છે જે રંગોળી સ્ટોલનું કામ કરી રહ્યો છે બીજું છે હાઉ મની સ્ટોલ્સ આર ધેર ઇન સોમન પાર્ક ત્રીજું છે ઇફ યુર ઇફ યુ લાઈક પાસ્ટ વર્ક ધેન એટ વીચ સ્ટોલ વિલ યુ ગો ચોથું છે વીચ એક્ટિવિટી કેન યુર ડુ ડુ એટ સ્ટોલ નંબર ટુ જે સ્ટોલ નંબર બે છે તે ક્યુ છે તે તમારે લખવાનું છે કઈ એક્ટિવિટી છે પાંચમું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્લેસ પ્લેસ સ્થળ કયા સ્થળનો આ કયા સ્થળમાં આ મિત્રો જે નામ છે તે આપેલું છે કામ કરી રહ્યા છે તો સોમન પાર્ક ફંટ પોઈન્ટનું છે એ રીતે યોગ્ય જવાબો આપવાના રહેશે ક્વેક્શન નંબર નાઇન છે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમ ગોઠવાના છે અહીંયા મિત્રો તમને આપેલા છે શબ્દો કોકોનટ છે ક્યુરી છે કેક છે ક્લીન ક્લીન છે અને ચોકલેટ છે તો અહીંયા મિત્રો તમારે બધા જ અક્ષરો છે શબ્દકોશમાં સીથી ચાલુ થાય છે પરંતુ સી પછી શું આવે છે તો સી પછી મિત્રો તમારે એ બીસીડીના ક્રમ પ્રમાણે ચાલવાનું છે જો પહેલો એ આવતું હોય સી પછી તો આ પહેલો વાક્ય આવે છે પછી એના પછી બી આવતું હોય તો આ બીજું વાક્ય બન બીજું શબ્દ બનશે બરાબર પછી સી પછી સી પાછું આવતું હોય તો આ ત્રીજો શબ્દ બનશે તો એ રીતે મિત્રો તમારે આ શબ્દોકોષના ક્રમમાં ગોઠવવાના રહેશે મિત્રો ક્વેશન નંબર દસ છે કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપેલ ચિત્રનું વર્ણન કરવાનું છે અહીંયા મિત્રો એક પોલિસમેન છે અને બાઇક સ્વાર છે તે ચાલી રહ્યો છે અહીંયા તમને એક આપેલા છે શબ્દો પણ પોલીસમેન બાઇક સ્ટોપ બોય અને વોરિન્ટ તો આ યોગ્ય રીતે તમારે મિત્રો ચિત્રને આધારે તમારે અહીંયા વાક્યો બનાવવાના છે અને એનું વર્ણન કરવાનું છે ચિત્રનું જેના મિત્રો તમને પાંચ ગુણ મળી જશે તો આ હતું તમારો પેપર આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો